તો તમારા શરીરમાં એક પ્રકારનો શોખ લાગે છે અને ત્યારબાદ તમારું હૃદય એ બંધ પડી જાય છે તો મિત્રો આ પ્રકારના મરચાનું નામ છે ડ્રેગન બ્રીથ ચીલી પેપર હવે તમને થશે કે આ પ્રકારના મરચા એ ખાવામાં ઉપયોગમાં નથી આવતા તો તેની ખેતી શા માટે કરવામાં આવે છે તો મિત્રો આપણે એ પણ જોઈ લઈએ કે આ બધા પ્રકારના જે મરચાં છે તેને મેડિકલ યુસેજ માટે વાપરવામાં આવે છે અને આ પ્રકારના મરચાનું અમુક પ્રકારનું કેમિકલ કાઢીને જ્યારે આપણે ઓપરેશન કરાવવા જઈએ ત્યારે એ પાર્ટને શૂન્ય કરવા માટે એટલે કે એ પાર્ટ ઉપર ઓપરેશન કરવા માટે આ પ્રકારના મરચાનું જે લિક્વિડ હોય છે એટલે કે જે કેમિકલ પ્રોસેસ કરીને લિક્વિડ બનાવવામાં આવ્યું હોય છે તેનો ઉપયોગ કરવામાં આવે છે જેથી એ જગ્યા છે એ શૂન્ન થઈ જાય છે અને ત્યારબાદ ડોક્ટર એ જગ્યા ઉપર ઓપરેશન કરી શકે છે કે જેથી આપણને ખબર પડે જ નહીં કે ત્યાં આગળ શું થઈ રહ્યું છે મિત્રો તમે ઘણી બધી પ્રકારની ફાયર જોઈ હશે એટલે કે આગ જોઈ હશે પરંતુ મિત્રો શું તમે ઇનવિઝિબલ આગ જોઈ છે કે જે આગ દેખાય જ નહીં ઓબ્વિયસલી આગ તો દેખાય જ પરંતુ આ પ્રકારની જે આગ છે એ દેખાતી જ નથી પરંતુ એક મિનિટ એક મિનિટ આ વિડીયો જુઓ હવે તમને થશે કે આ લોકો શું કરી રહ્યા છે તો મિત્રો આ લોકો આગ જ રહ્યા છે પરંતુ આ જે ઇનવિઝિબલ આગ હોય છે તેને મિથેનોલ આગ કહેવામાં આવે છે એટલે કે મિથેનોલ ફાયર કહેવામાં આવે છે અને આ પ્રકારની આંખ છે જ્યારે લાગે છે ત્યારે તમને દેખાતી નથી પરંતુ તમે ત્યાં આગળ જાઓ છો તો તમને ઇફેક્ટ જરૂર થાય છે એટલે કે તમારી જે વસ્તુઓ છે તમે એ પોતે બળી શકો છો તો મિત્રો આ પ્રકારની આંખ જ્યાં પણ લાગી હોય ત્યાંથી દૂર રહેવામાં જ ભલાય છે મિત્રો તમે ઘણી બધી ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ જોયો હશે તેની પાછળ આ પ્રકારનો સિમ્બોલ જોયો હશે સી અને ઈ પરંતુ મિત્રો તમને બધાને એ વસ્તુનું ખબર જ નહીં હોય કે આ શા માટે લખવામાં આવે છે ઘણા બધાને તો મનમાં એમ પણ છે કે આનો મતલબ એ ચાઇના એક્સપોર્ટ થાય છે પરંતુ ના મિત્રો આનો મતલબ થાય છે કોન્ફોર્મેટરી યુરોપિયન એટલે કે જ્યારે પણ આ ઇલેક્ટ્રોનિક વસ્તુ બનાવવામાં આવી ત્યારે એ બધા જે યુરોપિયન દેશોના જે રૂલ્સ છે તેને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે અને જે પણ પ્રોડક્ટ ઉપર આ લોકો હોય છે તે પ્રોડક્ટને કોઈ પણ યુરોપિયન દેશોમાં વેચી શકાય છે એટલે કે સેલ કરી શકાય છે મિત્રો તમને ખબર છે કે આપણને ઘણી બધી ફિલિંગ્સ અનુભવાય છે અને પછી એવી અમુક ફિલિંગ્સ છે જેના વિશે તો આપણે જાણતા પણ નથી તો મિત્રો આજે એક નવી ફિલિંગ્સ બાબતે જાણીએ કે આપણે જ્યારે પણ કોઈ વસ્તુ જોઈએ છે એટલે કે દાખલા તરીકે એમ માની લો કે તમે કોઈ બહુ જ મોટી હોટલમાં છો એટલે કે રહેતા નથી પરંતુ તેની બાજુમાંથી પસાર થાવ છો ને તમને એમ થાય છે કે જીવનમાં એકવાર તો આ હોટલમાં રહ્યું છે અને ત્યારબાદ તેનો સ્વિમિંગ પુલ તમે તરત જ જુઓ છો ને તમને એમ થાય છે કે શું હું આ જીવન મારું પદશે પહેલાં સ્વિમિંગ પુલમાં સ્વિમ પણ કરી શકીશ કે આ પ્રકારની હોટલમાં રહી પણ શકીશ ટૂંકમાં એ પ્રકારની વાત કે જે પણ વસ્તુ તમે જોવો છો અથવા તો તમારી આજુબાજુ અનુભવો છો તેને તમે એમ વિચારો છો કે શું હું આ જીવન દરમિયાન આ વસ્તુ એ કરી શકીશ અથવા તો આ વસ્તુનો અનુભવ કરી શકીશ તો મિત્રો આ પ્રકારની જે ફિલિંગ હોય છે તેને ઓનિઝમ કહેવામાં આવે છે છે ને ગજબની વાત મિત્રો તમે ઓર્ગેનિક આ વસ્તુ તો સાંભળી જશે કે ઓર્ગેનિક શેરડીનો રસ ઓર્ગેનિક શાકભાજી પરંતુ મિત્રો શું તમે મગજમાં એમ વિચારી રહ્યા છો કે ઓર્ગેનિક એટલે કે જે નોર્મલ શાકભાજી છે નોર્મલ શેરડીનો રસ છે અથવા તો કઈ પણ વસ્તુ છે યુઝ નથી થયા મિત્રો તમે પણ જો આ વિચારી રહ્યા છો તો તમે ખોટા છો તો આજે જોઈ લઈએ કે ઓર્ગેનિક વસ્તુ અને નોર્મલ વસ્તુ વિશે શું ફેર છે તો મિત્રો નોર્મલ ફૂડ અને ઓર્ગેનિક ફૂડમાં બંનેમાં એક સરખા જ ન્યુટ્રિશન હોય છે અને બંનેમાં અલગ અલગ પ્રકારના પેસ્ટીસાઇડ્સ પણ નાખવામાં આવે છે તો પછી બંનેમાં ફરક શું છે બંનેની પ્રાઇઝમાં ડિફરન્સ કેમ હોય છે એટલે કે મિત્રો તો હવે જોવા જઈએ તો જે ઓર્ગેનિક ફૂડ છે એટલે કે જે ઓર્ગેનિક રીતે ખેતી કરવામાં આવે છે તેની અંદર જે પેસ્ટિસાઇડ્સ નાખે છે તે નેચરલ હોય છે એટલે કે કોઈ પણ રીતે માનવે બનાવેલા નથી હોતા અને જે નેચરલી મળી આવે છે એ વસ્તુનો ઉપયોગ કરીને ઓર્ગેનિક ખેતી કરવામાં આવે છે એટલે કે મિત્રો ફક્ત આટલો જ ડિફરન્સ હોય છે જેની ખેતીમાં ડિફરન્સ હોય છે પરંતુ જે આપણી આજુબાજુ મળતા સાદા શાકભાજી છે તેને પણ તમે ગરમ પાણીથી ધોઈને વ્યવસ્થિત રીતે ચોખ્ખા કરીને વાપરો તો તમે પણ જેટલી ઓર્ગેનિક વસ્તુમાં હેલ્ધીનેસ અને પોષણ હોય છે તેટલું તમે મેળવી શકો છો તો તો મિત્રો બસ આજની જાણકારી જો જો આપને કરો અમને કંઈક જણાવું છે તો કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો અને મિત્રો તમે જો ચેનલ પર નવા આવી ગયા છો અને આવા ને આવા રેન્ડમ ફેક્ટ્સના વિડીયો જોવા માંગો છો તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ લાયકરના બટનને જરૂરથી દબાવજો તો મિત્રો મળી આવતા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય હિન્દ